નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 8 જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. શરૂ કરીએ આજનો વિડીયો. વિડીયો શરૂ કરતા પહેલા આપની એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, એન્ડ્રોઇડ એપ્લિકેશન છે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અથવા પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમને આપણી કરંટ અફેરની ઈ બુક્સ મળશે, વર્તમાન પત્રિકાઓની પીડીએફ મળશે. આ બધું જ તમે ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરી એની પ્રિન્ટઆઉટ પણ લઈ શકશો, બરાબર. આ ઉપરાંત તમે ટેસ્ટ સિરીઝ પણ આપી શકો છો. ડેઇલી ટેસ્ટ આવશે કરંટ અફેરની, વીકલી ટેસ્ટ પણ આવશે, જે તમને આવનારી એક્ઝામ માટે જે તમારું નોલેજ ટેસ્ટ કરવું છે એ માટે ખૂબ જ ઉપયોગી બનશે. આવનારી એક્ઝામની અંદર કરંટ અફેરનું કેટલું મહત્વ છે એ તમે જાણો, બરાબર. સીસીઈની ગ્રુપ એ બીની જે પરીક્ષાઓ આવવાની છે એમાં 30 માર્કનું કરંટ અફેર પૂછાશે. પીએસઆઈ કોન્સ્ટેબલમાં 25 માર્કનું કરંટ અફેર પૂછાવાનું છે. જીપીએસસી એસટીઆઈની જે પરીક્ષા છે એમાં 25-30 માર્કનું કરંટ અફેર પૂછાય છે. આ ઉપરાંત ક્લાસ 1-2માં 55-60 માર્કનું કરંટ અફેર પૂછાય છે. લાસ્ટ ટાઈમના તમે મારા સોલ્યુશન જોજો, આ જીપીએસસીના કરાવેલા છે, બરાબર. એપ્રોક્સિમેટલી 55 માર્ક જેટલા કરંટ અફેરો છે પૂછાયેલા છે ક્લાસ 1-2ની પરીક્ષાઓમાં, બરાબર. કેટલું આપણા કરંટ અફેરમાંથી હતું બધા પ્રૂફ સાથે અમે એમાં પીડીએફ બનાવીને મૂકેલી છે. જેમને લેવાની ઈચ્છા છે વહેલી તકે લઈ લેજો. પ્રાઇસ છે, હું છેલ્લા 1 વર્ષથી સ્ટેબલ રાખીને બેઠો છું, બરાબર. પ્રાઇસ તમે જોશો 1 વર્ષ માટેની જે વેલિડિટી છે, બરાબર, એ 1599ની આજુબાજુમાં તમને પડશે. પણ હવે આ પ્રાઇસ વધશે, કેમ કે આની અંદર હું બીજું એડ કરવા જાઉં છું ઘણું બધું, બરાબર. તો જે કોર્સ છે, બરાબર, એની અંદર અત્યારે 1 વર્ષની પ્રાઇસ છે 1599 છે. 1 મહિનાનું તમે ગણવા જાઓ, બરાબર, તો એપ્રોક્સિમેટલી 150 રૂપિયાથી પણ ઓછું થશે, બરાબર, 1 મહિનાનું, ઓકે. પણ આની અંદર તમને જે કન્ટેન્ટ મળે છે, ઈ બુક મળવાની છે, ટેસ્ટ સિરીઝ મળવાની છે, ઉપરાંત વિડીયો લેક્ચર છે, અને બીજા અમુક સ્પેશિયલ અમુક વિડીયોઝ પણ હું ક્યારેક ક્યારેક અપલોડ કરું છું એની અંદર, તો એ બધું જ છે આવનારા દિવસોની અંદર આવશે. તો અત્યાર માટે પ્રાઇઝ આ છે. ઘણા 1 વર્ષથી મેં પ્રાઇઝ સ્ટેબલ રાખી છે. હવે આવનારા દિવસોની અંદર નેક્સ્ટ આની જે પ્રાઇઝ હશે, બરાબર, એ 2499 રૂપિયા, એપ્રોક્સિમેટલી 2500ની આજુબાજુમાં થશે, બરાબર. આનાથી વધારે પણ થઈ શકે, ઓછી પણ થઈ શકે. અત્યાર માટે હું તમને એક આંકડો આપું છું કે આની આજુબાજુમાં રહેશે. તો જેમને લેવાની ઈચ્છા છે, 1000 રૂપિયા જેટલી આની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની છે કોર્સની, સેમ કોર્સની, તો લેવાની ઈચ્છા છે વહેલી તકે લઈ લો. વેલિડિટીની અંદર પણ ફેરફાર થશે થોડાક, તો જેમને ઈચ્છા છે વહેલી તકે લઈ લેજો. જૂના કરંટ અફેરમાં કેટલું પૂછાયેલું છે પ્રૂફ સાથે જોઈને કોર્સ લેવો, બરાબર. પાછળથી તકલીફ ના પડે, ડેમો લેક્ચર્સને બધું જોઈને કોર્સ લેવો. પછી કોઈને એમ ના થાય કે મેં ભાઈ ભૂલથી મારાથી લેવાઈ ગયો, એવી મને કોઈ રિક્વેસ્ટ ના કરવી, બરાબર. તો બધું જોઈને પછી કોર્સ લેવો પ્રૂફ સાથે, બરાબર. મુખ્યમંત્રી, શરૂ કરીએ આજનો વિડીયો. મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના આ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? આ યોજના છે એક, આ મહારાષ્ટ્રની સરકારે શરૂ કરી છે. તો ઓપ્શન બી આપણો આન્સર. હવે આ યોજના છે મહારાષ્ટ્રની સરકારે શરૂ કરી છે. એકચ્યુઅલમાં પહેલેથી આ યોજના લાગુ તો હતી જ, બરાબર. પહેલાં આની વય મર્યાદા છે 60 વર્ષ હતી, મેક્સિમમ 60 વર્ષની મહિલાઓને લાભ મળતો હતો. હવે વધારી છે, 65 વર્ષ કરી છે. મિનિમમ 21 વર્ષ જ રાખી છે, મેક્સિમમ 65 વર્ષ કરી છે, બરાબર. તો કેવા લોકોને લાભ મળશે? 2.5 લાખ કરતાં આવક ઓછી હોય એવી મહિલાઓને, એવા પરિવારની મહિલાઓને આ લાભ મળશે. લાભમાં શું મળશે? તો કે 1500 રૂપિયા પ્રતિ માસ છે, બરાબર, એને આપવામાં આવશે, બરાબર. બાકી વધવાન પોર્ટ ચર્ચામાં હતું, વધવાન પોર્ટ આ મહારાષ્ટ્રનું છે, ભારતનું 13મું મેજર પોર્ટ બન્યું છે, 13મું મોટું બંદર બનેલું છે. યુનેસ્કો દ્વારા વિશ્વ કિસ્વાહિલી ભાષા, એકચ્યુઅલમાં આનો જે સ્પેલિંગ છે આવો હોય છે, કિસ્વાહિલી લેંગ્વેજ. તો આ કિસ્વાહિલીમાં કે છે સાયલેન્ટ હોય, એકચ્યુઅલમાં આને લખાય સ્વાહિલી, પ્રોનાઉન્સિએશન આનું સ્વાહિલી કરાય, બરાબર. પણ જે સ્પેલિંગ છે એ પ્રમાણે અહીંયા મેં લખેલું છે, બાકી આને વંચાય સ્વાહિલી, બરાબર. તો હાલમાં જ વિશ્વ સ્વાહિલી ભાષા છે આની ઉજવણી આ 7 જુલાઈએ કરવામાં આવેલી છે. તો 7 જુલાઈના રોજ સ્વાહિલી ભાષાની દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. 7 જુલાઈ 2024ના રોજ કોણ ઉજવે છે? તો કે યુનેસ્કો દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે. આફ્રિકાની અંદર બોલાતી ભાષા છે, તો કયા ખંડમાં બોલાતી ભાષા છે એવું પૂછે તો આફ્રિકામાં, બરાબર. થીમ છે આની સ્વાહિલી એજ્યુકેશન એન્ડ કલ્ચર ફોર પીસ. બાકી
સૌથી પહેલી વખત આ દિવસ છે 2022માં ઉજવવામાં આવેલો હતો. નીચેનામાંથી કઈ સંસ્થાનો 109મો સ્થાપના દિવસ ઉજવવામાં આવેલો છે? તો હાલમાં જ જેડેસઆઈ એટલે કે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનો હાલમાં જ 109મો સ્થાપના દિવસ છે એ આપણે 1 જુલાઈએ ઉજવેલો છે. 1 જુલાઈએ ઝેડએસઆઈનો ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનો 109મો સ્થાપના દિવસ છે એ આપણે ઉજવેલો છે. આનું હેડક્વાર્ટર કોલકાતામાં છે, બીએસઆઈનું પણ કોલકાતામાં છે. ઝેડએસઆઈ છે બીએસઆઈ એટલે કે બાયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર. તો ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? 1 જુલાઈ 1916ના રોજ આની સ્થાપના થઈ હતી, બરાબર. અને આના અત્યારે ડાયરેક્ટર ડીજી કોણ છે? ડાયરેક્ટર જનરલ ધૃતિ બેનર્જી અત્યારે આના ડાયરેક્ટર જનરલ છે. તો આ આટલી જેડેસઆઈમાંથી યાદ રાખવાનું છે, આટલી વસ્તુ આમાંથી અગત્યની હતી. અને 108મો નહીં 109મો સ્થાપના દિવસ છે. હાલમાં જ કયા દેશ દ્વારા ALOS-4 નામનો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવેલો છે? તો ALOS-4 નામનો જે સેટેલાઇટ છે, અલોસ નામનો સેટેલાઇટ છે, બરાબર, એ જાપાને લોન્ચ કર્યો છે. ઓપ્શન ડી આપણો આન્સર બનશે. હાલમાં જ અલોસ-4 નામનો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ જાપાને લોન્ચ કર્યો છે. કેવો સેટેલાઇટ છે? તો કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. પૂરું નામ પૂછી શકે, એડવાન્સ લેન્ડ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ. તો એડવાન્સ લેન્ડ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે, બરાબર, આ હાલમાં જ જાપાને લોન્ચ કર્યો છે. ક્લિયર. બાકી આનું બીજું નામ પણ છે, ડાઇચી-4 નામના સેટેલાઇટથી પણ આને ઓળખવામાં આવે છે, ડાઇચી-4, બરાબર. અને H-3 રોકેટની મદદથી છે આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યું છે. તનેગાશીમાં સ્પેસ સેન્ટર ખાતેથી આ સેટેલાઇટને લોન્ચ કર્યું હતું. જાપાનની જે અંતરિક્ષ એજન્સી છે જાક્સા, એમના દ્વારા આ H-3 રોકેટ બનાવવામાં આવેલું છે. આ સેટેલાઇટ H-3 રોકેટની મદદથી લોન્ચ કર્યો છે. કોનું સ્થાન લેશે? આ અલોસ-4 છે, અલોસ-2 નામનો જે સેટેલાઇટ છે જે જાપાને 2014માં લોન્ચ કર્યું હતું, આ સેટેલાઇટનું સ્થાન લેશે. યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઇટનું 46મું સત્ર કયા દેશમાં આયોજન થશે? યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સાઇટનું 46મું જે સત્ર છે એ ભારતમાં આયોજન થશે. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. ભારતમાંનું આયોજન કરવામાં આવશે. ભારતમાંનું આયોજન કોણ કરશે? આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI. આની સ્થાપના 1861માં એલેક્ઝાન્ડર કનિંગહામે કરી હતી, બરાબર. તો એમના દ્વારા આનું આયોજન કરવામાં આવશે. આના અત્યારે ડાયરેક્ટર જનરલ યદુબીર સિંગ રાવત છે, બરાબર. બાકી 46મું જે સત્ર છે એ 21 થી લઈને 31 જુલાઈ દરમિયાન થશે, બરાબર. અને ત્યારે જો ભારતમાં કોઈ નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવશે તો આપણે ત્યારે એ વખતે ચર્ચા કરીશું, બરાબર. ને 45મું જે સત્ર હતું એ સાઉદી અરબના રિયાદમાં થયું, બરાબર. ત્યારે ભારતને 2 નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ મળી હતી, બરાબર. તો એ પણ યાદ રાખશું. અને આપણને અત્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે ભારતની અંદર? અત્યારે 42 છે, ગુજરાતની અંદર 4 છે. તે છેલ્લી ચોથી બની કઈ હતી? ધોળાવીરા, બરાબર. આ પણ યાદ રાખી લેવાનું છે. બાકી આજે વર્લ્ડ હેરિટેજ સાઇટનું જે વર્લ્ડ કલ્ચર એન્ડ નેચરલ હેરિટેજના જે દરજ્જા યુનેસ્કો દ્વારા આપવાની શરૂઆત થઈ હતી, યુનેસ્કોના 17મા 1972માં આને એડોપ્ટ કરવામાં આવેલું હતું, એ પણ તમે યાદ રાખી શકો છો. ક્લિયર. હાલમાં જ ટીમ યોજના ભારતના કયા મંત્રાલયે શરૂ કરી છે? ટીમ યોજના MSME મંત્રાલય અંતર્ગત આવે છે. આન્સર આવશે MSME મંત્રાલય. તો ટીમ યોજનાને ભારતના MSME મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. આનું પૂરું નામ થાય ટ્રેડ એનેબલમેન્ટ એન્ડ માર્કેટિંગ, આ એનું પૂરું નામ છે. અને આ ટીમ યોજનાનું કાર્ય શું છે? તો કે MSME જે છે ઉદ્યોગો એને ONDC ઉપર રજીસ્ટર કરવા. ONDC એટલે શું? ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ, આ એનું પૂરું નામ છે. એની અંદર MSME રજીસ્ટર કરવાનું કાર્ય કરે છે, બરાબર. તો ભારતના મોટાભાગના જે MSME છે એ ડિજિટલ કોમર્સ ઉપર પોતાને લાવે એ માટેથી આ ટીમ યોજના કાર્ય કરશે, બરાબર. બાકી ONDC છે ભારતના DPIT વિભાગ અંતર્ગત કાર્ય કરે છે. DPIT વિભાગ પાછું વાણિજ્ય મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. અને ટીમ યોજના જે છે એને લાગુ કોણ કરશે? લાગુ કરશે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ, એટલે કે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન. તો આ લાગુ કરશે. 1955માં આની સ્થાપના થઈ હતી અને આ પણ MSME મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે, NSIC, બરાબર. બાકી MSME મંત્રાલયે એક યશસ્વીની અભિયાન પણ શરૂ કર્યું હતું, એ પણ યાદ રાખી શકો છો.
ખાલી ક્વેશ્ચનમાં એવું આવી શકે કે યશસ્વીની અભિયાન કોણે શરૂ કર્યું, તો કે એમએસએમઈ મંત્રાલયે શરૂ કર્યું હતું. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે? વર્લ્ડ ડ્રગ રિપોર્ટ યુએન ઓડીસી જાહેર કરે છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો યુએન ઓડીસી દ્વારા હાલમાં જ વર્લ્ડ ડ્રગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ યુએન ઓડીસીનું પૂરું નામ પૂછી શકે, યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ, આ એનું પૂરું નામ છે. અને ઓસ્ટ્રિયાના વિયેના શહેરની અંદર અત્યારે આનું હેડક્વાર્ટર આવેલું છે. તો એ પણ યાદ રાખીશું. ક્વેશ્ચનમાં એવું પણ પૂછે કે યુએન ઓડીસી બરાબર એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તો કે ઓસ્ટ્રિયાના વિયેના શહેરની અંદર આનું હેડક્વાર્ટર આવેલું છે. પૂરું નામ યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ એમણે આપેલો છે. વાત કરીએ આને ડ્રગ રિપોર્ટની, તો ટોટલ અત્યારે કેટલા લોકો છે કે જે ડ્રગનું સેવન કરે છે આરોગ્ય રિપોર્ટ અનુસાર? 29.2 કરોડ લોકો છે વિશ્વના એ ડ્રગનું સેવન કરે છે. અંતિમ 10 વર્ષની અંદર જે છે ડ્રગના સેવનમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ, તો કે 20% વૃદ્ધિ થઈ. 10 વર્ષમાં કેટલી વૃદ્ધિ થઈ, તો કે 20% વૃદ્ધિ થઈ ડ્રગના સેવનમાં. સૌથી વધારે પ્રસિદ્ધ ડ્રગ કહીએ તો એ કયું છે અત્યારે? કેનાબિસ, એટલે કે ગાંજો અથવા તો ભાંગ. બીજો ક્રમ ઓપિઓઇડ્સનો આવે છે. ત્રીજો ક્રમ છે એમ્ફેટામિનનો આવે છે. તમે નામ પણ નહીં સાંભળ્યો હોય, એક આનું નામ સાંભળેલું હશે, કોકીન બરાબર. આ કેનાબિસનું પણ કદાચ નામ સાંભળેલું હોય તમે. તો આ બે એવા છે કે તમે ફિલ્મોમાં ક્યારેક ને ક્યારેક નામ સાંભળેલા હોય, એક છે કોકીન અને એક છે કેનાબિસ બરાબર. તો ચોથો ક્રમ આવે છે કોકીનનો. તો આ ડ્રગની કેટેગરીની અંદર આવતા બધા નશીલા પદાર્થો છે બરાબર, કે જેનું સેવન લોકો કરતા હોય છે. ડીઆરડીઓ દ્વારા હિટ અભ્યાસનું પરીક્ષણ કયા રાજ્યમાંથી કરવામાં આવ્યું છે? આ ડીઆરડીઓ હિટ અભ્યાસનું પરીક્ષણ કર્યું. ક્વેશ્ચનમાં એમ પણ પૂછે કે હિટ અભ્યાસનું પરીક્ષણ કોને કર્યું છે? આ એક પ્રકારનું ડ્રોન છે જે કે જેને ટાર્ગેટ તરીકે યુઝ કરવામાં આવે છે. કોઈ પણ અમુક મિસાઈલોના પરીક્ષણ કરવા હોય તો એ માટે થઈને ટાર્ગેટ રાખવા માટે આને ટાર્ગેટ તરીકે આનો યુઝ કરવામાં આવે. તો હિટ અભ્યાસનું પરીક્ષણ અત્યારે ઓડિશા ખાતેથી કરવામાં આવેલું છે. તો આન્સર આવશે ઓડિશાનું ચંદીપુર ટેસ્ટ, ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચંદીપુર. ઓપ્શન બી આપણો આન્સર થશે, ઓડિશાના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ટ્રેન ચંડીગઢ નહીં, ચંદીપુર. માફ કરજો અહીંયા એક જ મિનિટ. તો ઓડિશાના ચંડીગઢ નહીં, ચાંદીપુર બરાબર, ચંદીપુર ત્યાંથી આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આનું પૂરું નામ પૂછી શકે હિટ અભ્યાસનું. એક ક્વેશ્ચન આવો પણ આવી શકે, તો હાઈ સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ, આ એનું પૂરું નામ છે. અને એકચ્યુઅલમાં આ એક આખી ટેકનોલોજી છે, હીટ આખી ટેકનોલોજીનું ફૂલ ફોર્મ છે કે હાઈ સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટ બરાબર. અને આને જે નામ આપ્યું છે એ નામ શું આપ્યું છે? અભ્યાસ નામ આપ્યું છે બરાબર. કેમ કે ટેસ્ટિંગ માટે, સ્ટડી માટે આપણે આને યુઝ કરીએ છીએ. સ્ટડી તો ન કે ભાઈ, પણ જે મિસાઇલોનું ટેસ્ટિંગ કરવું છે બરાબર, એના માટે યુઝ કરીએ છીએ, એટલે આનું નામ આપ્યું છે અભ્યાસ બરાબર. તો એક ડ્રોન છે જે સશસ્ત્ર દળોના લક્ષ્ય પ્રેક્ટિસ માટે આને રાખવામાં આવેલું છે બરાબર. એક ડમી દુશ્મન તરીકે આનો યુઝ કરવામાં આવે છે, કે કોઈ દુશ્મન દેશોમાંથી કોઈ ડ્રોન આવે છે બરાબર, તો એને કઈ રીતે તોડી પાડવું, અથવા તો કોઈ મિસાઇલ છે, કોઈ એરક્રાફ્ટ છે આવે છે, તેને કઈ રીતે તોડી પાડવું, એ રીતે મિસાઇલ એને ડમી દુશ્મન તરીકે આનો યુઝ કરવામાં આવે. અને પછી એ લક્ષ્યને કોઈ પણ મિસાઇલોથી ટાર્ગેટ કરવામાં આવે છે બરાબર. તો આ હિટ અભ્યાસનું વ્યવસાયિક ઉત્પાદન કોણ કરે છે? એક ક્વેશ્ચન આવો પણ આવે. આ ડીઆરડીઓએ તો આની ટેકનોલોજી ડેવલપ કરી, પછી બલ્કમાં આનું પ્રોડ્યુસિંગ કોણ કરશે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એટલે કે એચએએલ અને લાર્સન એન્ડ ટુબ્રો બંને દ્વારા આનું વ્યવસાયિક ઉત્પાદન કરવામાં આવશે. ડીઆરડીઓના ચેરમેન અત્યારે સમીર ભાઈ કામત છે. 1958માંની સ્થાપના થયેલી છે. અમેરિકાએ પોતાના કેટલામાં સ્વતંત્રતા અમેરિકાએ પોતાનો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવ્યો છે? તો હાલમાં 4 જુલાઈએ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ હતો. જુલાઈ મહિનામાં ઘણા બધા દેશોના સ્વતંત્રતા દિવસ આવે છે, તેમાંથી કેનેડાએ પોતાનો 1 જુલાઈ ઉજવી લીધો, બરુંડીએ પણ 1 જુલાઈ ઉજવ્યો સ્વતંત્રતા દિવસ, બેલારુસે 3 જુલાઈ ઉજવેલો છે બરાબર. તો 1 જુલાઈ અમેરિકા, કેનેડા અને બરુંડીનો 1 જુલાઈ હતો, બેલારુસનો 3 જુલાઈ અને અમેરિકાનો 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસ છે. તો ચારે ચાર દેશોને અત્યારે યાદ રાખી લેશું. થોડીક વાત અમેરિકાની કરી લઈએ. 4 જુલાઈ 1776 આ એ દિવસ છે કે જ્યારે અમેરિકા એ સ્વતંત્ર થયું. એની બીજી કોન્ટિનેન્ટલ કોંગ્રેસ છે એને સ્વતંત્રતાની જાહેરાત કરી. અને કોના શાસનમાંથી મુક્ત થયું? તો કે બ્રિટિશોનું શાસન હતું અમેરિકામાં પણ. તો અમેરિકા છે બ્રિટિશોના શાસનમાંથી 1776માં મુક્ત થયું હતું, આજથી ઘણા બધા વર્ષો પહેલા બરાબર.
તે વસ્તુ યાદ રાખી લેશું. થોડાક મનના ક્વેશ્ચન આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ. હાલમાં જ આંબુબાચી મેળો છે એનું આયોજન ભારતના કયા રાજ્યમાં થયેલું હતું? આંબુબાચી મેળો છે ભારતના આસામ રાજ્યની અંદર થાય છે, તો આ યાદ રાખીશું. હાલમાં જ વર્લ્ડ ટેબલ ટેનિસ કોન્ટેન્ડર 2024 એનું આયોજન કયા દેશમાં થયેલું હતું? આનું આયોજન નાઇજીરિયામાં થયેલું હતું. ભારતે આમાં ટોટલ 9 પદક જીતેલા છે. હાલમાં જ ફ્રી મેન ઓફ તેલંગાણા તરીકે કોને સન્માનિત કરવામાં આવ્યું છે? તો એન બલરામ છે, જે સિંગરેની લિમિટેડ કંપનીના CMD છે, એને હાલમાં આનાથી સન્માનિત કર્યું છે ફ્રી મેન ઓફ તેલંગાણા તરીકે. હાલમાં જ લોકરનો ફિલ્મ ફેસ્ટિવલમાં લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? તો લોકરનો ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ આ સ્વિટ્ઝરલેન્ડમાં થયો હતો અને આમાં શાહરૂખ ખાન જે છે એમને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવેલો છે. હાલમાં જ કયા રાજ્યમાં NTR ભરોસા પેન્શન સ્કીમ શરૂ કરવામાં આવી છે? NTR ભરોસા પેન્શન સ્કીમ છે આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવેલી છે. આના અંતર્ગત લેપ્રેસીના પેશન્ટની અંદર જે પેન્શન આપવામાં આવતું હતું તેમાં વધારો કરવામાં આવ્યો છે. દિવ્યાંગ લોકોના પેન્શનમાં વધારો કર્યો છે. તેવા ઘણા બધા અમુક રોગો છે એના અંતર્ગત છે આ પેન્શનની અંદર વધારો કરવામાં આવેલો છે. ઇન્ટરનેશનલ ટોય ફેર 2024નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? આ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું છે. ટોય ફેરનું આયોજન નવી દિલ્હીમાં થયેલું છે. હાલમાં જ એર ઇન્ડિયા દ્વારા સાઉથ એશિયાના સૌથી મોટા ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલનું સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો એર ઇન્ડિયા દ્વારા સાઉથ એશિયાનો સૌથી મોટો ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલ છે આ મહારાષ્ટ્રમાં સ્થાપવામાં આવશે. આન્સર આવશે મહારાષ્ટ્ર. નશીલી દવાઓને દૂર ઉપયોગ અને અવૈધ તસ્કરીને રોકવા માટેનો જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એ UNODC ક્યારે ઉજવે છે? આ 24 જૂનના રોજ આ દિવસ યુનેસ્કો ઉજવે છે. રાષ્ટ્રીય બીમા જાગૃતતા દિવસની ઉજવણી ક્યારે થઈ હતી? આ 28 જૂનના રોજ રાષ્ટ્રીય બીમા જાગૃતતા દિવસ ઉજવવામાં આવેલો હતો. તો આ સાથે આપણે અહીંયા 8 જુલાઈના કરંટ અફેરને સમાપ્ત કરીએ. બરાબર, બાકી થોડીક એનાઉન્સમેન્ટ કરી દઉં કે એક અલગથી જે CCEની ગ્રુપ એની પરીક્ષા મેઇન એક્ઝામ આવવાની છે CCE ગ્રુપ A. બરાબર, તો એની અંદર છે ઘણા બધા એવા 3-3 માર્કના કરંટ અફેરના 10 ક્વેશ્ચન તમને પૂછાશે. તો એ માટે થઈને આખું હું PDFમાં ક્વેશ્ચન આન્સરનું મટીરિયલ બનાવવાનો છું. બરાબર, તો એ બધું છે. તમને કરંટ અફેરનો જે અત્યારે કોર્સ રનિંગ ચાલે છે તેની પ્રાઇસ અત્યારે 1599 આસપાસ છે. તો એ કોર્સની અંદર તમને આ બધા PDF પણ અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવશે. કોઈ અલગથી નવો કોર્સ નહીં પાડવામાં આવે. GPSC જે CCEની ગ્રુપ એની પરીક્ષા છે એના માટે કોઈ નવો કોર્સ નહીં બહાર પાડવામાં આવે. દરેક કરંટ અફેરના જે પરીક્ષાઓ લેવાની છે, દરેક એક્ઝામની અંદર જે કરંટ અફેરનું પોર્શન છે એના માટે સેમ કોર્સ તમારે લેવાનો છે. બરાબર, કરંટ અફેર છે બધી એક્ઝામ માટે સેમ જ રહેવાના છે. કોઈ અલગ અલગથી એમાંથી કોઈ ક્વેશ્ચન નથી બહાર પાડતા. બરાબર, તો જેટલું કન્ટેન્ટ હું પ્રોવાઈડ કરું છું એની બહારના ક્વેશ્ચન તો 100% ગેરંટી સાથે નહીં જ કાઢી શકે એક્ઝામિનર. કેમકે મોસ્ટલી મોટાભાગના જે ચર્ચામાં રહેલા ન્યૂઝ હોય છે હું કવર કરી લેતો છું. કદાચ એવું હોય કે આ 8 જુલાઈનો આજે રહી ગયો તો 2 દિવસ પછી પણ કવર થઈ જાય. અમુક ટોપિક એવા હોય એક દિવસમાં કદાચ કવર ન થાય તો એ પછી પાછળથી બીજા દિવસે કવર થઈ જતા હોય છે. તો કોઈ પણ કન્ટેન્ટ તમારું મિસ નહીં થવા દઉં એ મારી ગેરંટી છે. કોર્સ તમે કોઈ પણ પ્રકારના શું કહેવાય ડર વગર લઈ લેજો. બરાબર, આ મારી ગેરંટી છે. હવે આપણે આ સાથે વિડીયોને સમાપ્ત કરીએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં.